આગામી સોમવારથી તેઓ અચોક્કસ મદદની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલી છે. આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓના પગાર અટકાવવાના અનુસંધાને અંદાજીત 650 જેટલા કર્મચારી અને અધિકારીઓ આંદોલનના માર્ગે જોડાયેલા છે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આગામી 8-10-2018 સોમવારના રોજ અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેવું તેમણે જણાવેલું હતું. આ ઉપરાંત તેમના તમામ અન્ય પડતર પ્રશ્નોનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સરકાર પાસે આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓ અને તેમના અધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા બધા સમયથી સરકાર સામે આ બાબતે માંગ મૂકવામાં આવેલી છે. પોતાના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી અને તાકીદે લાવવામાં આવે તેવી માંગ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા પણ ઘણા સમય પૂર્વે કરી દેવામાં આવેલી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવેલું હોવાને કારણે આરોગ્ય કર્મચારી અને આરોગ્યના અધિકારીશ્રીઓ દ્વારા આંદોલનનું મંડાણ કરવામાં આવેલા છે અને પોતાના પ્રશ્નોનું આગામી દિવસોમાં ઝડપી નિરાકરણ નહીં લાવવામાં આવે તો 8-10-2018 સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ ઘોષિત કરવામાં આવેલી છે. હું છું અમરેલી જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘનો પ્રમુખ MS માધડ. અમારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અમે 1 ઓક્ટોબરના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆતો કરી છે અને એના અનુસંધાને આજોજ અમે જિલ્લાના તમામ સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસરથી લઈ અને પ્યુન સુધીની તમામ કેડર જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની આજે અમે માસિયલ ઉપર જોડાયા છીએ અને સરકારને અમે અમારા હક માટે રજૂઆત કરી છે. માનનીય કલેક્ટર સાહેબની એક રિવ્યૂ મિટિંગ હતી અમારા THO સાહેબ સાથે અને એમાં એમણે એવી મૌખિક સૂચના આપી હતી કે તમામ કર્મચારીઓને પગાર અટકાવો, કામગીરી નબળી હોય તો. એના અનુસંધાને અમે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી છે કે પંચાયતના વડા તરીકે એ માનનીય કલેક્ટર સાહેબને કન્વિન્સ કરે. આરોગ્ય કર્મચારીઓ બહુ સારી રીતે કામ કરે છે અને નિષ્ણાંતોનું એવું માનવું છે કે ભાઈ કર્મચારીઓના પગાર આપણે અટકાવી ના શકીએ, એ ગેરબંધારણીય ગેરવ્યાજબી છે. એટલે અમારી કર્મચારીઓને બસ એ જ રજૂઆત છે કે અમને સમય મર્યાદામાં અમારો પગાર ચૂકવાય અને કર્મચારીઓના જે કંઈ પડ